मॉर्निंग विद्यार्थी मित्रों, चलो गणित ना चोपड़ा काढ़ी नाखो। गणित में आज आप दसमू चेप्टर दसमो अने सौमो भाग आ चेप्टर चालू करीए छे। आगळनुं चेप्टर आपणे पूरु कर्युं छे, बराबर? तमे स्वाध्याय पोथी में बधुं कम्प्लीट करी लीधुं हशे। तो आजे आपणे दसमो अने सौमो भाग आ चेप्टरनी समजूती पहेला मेळवीए। अत्यारे लखवानुं कशुं नथी, એટલે દરેક જણા હું જે સમજાવું છું તેમાં ધ્યાન આપો, બરાબર? ચાલો તો દસમો અને સોમો ભાગ આ ચેપ્ટરમાં સૌથી પહેલાં તો આપણે નાણું, લંબાઈ અને વજન આ ત્રણના એકમો વિશે શીખવાનું છે। સમજો બધા, નાણું, લંબાઈ અને વજન આ બધું તમે ચોથા ધોરણમાં શીખી જ ગયા છો। તમને ફરીથી એકવાર એની સમજ આપી દઉં। નાણાં એકમો છે રૂપિયા અને પૈસા। ધ્યાન આપજો બરાબર, નાણાંનો મોટો એકમ છે રૂપિયો અને નાનો એકમ છે પૈસા। તો રૂપિયા અને પૈસા એ નાણાંના એકમો છે। એક રૂપિયો બરાબર 100 પૈસા થાય। આ ખાસ ધ્યાન રાખવાનું, 1 રૂપિયાના પૈસા કેટલા? તો 1 રૂપિયો બરાબર 100 પૈસા। ત્યાર પછી છે લંબાઈ। તો લંબાઈનો એકમ છે કિલોમીટર, મીટર અને સેન્ટીમીટર। સેન્ટીમીટરને આપણે ટૂંકમાં સેમી કહીએ છીએ। પડી સમજ? લંબાઈનો મોટો એકમ છે કિલોમીટર, આપણે જે શીખવાનું છે એમાં સૌથી મોટો એકમ છે કિલોમીટર, નાનો એકમ છે મીટર અને એનાથી નાનો એકમ છે સેન્ટીમીટર। ખ્યાલ આવ્યો? સેન્ટીમીટર એ સૌથી નાની નાની વસ્તુઓ હોય એને માપવી હોય, દાખલા તરીકે તમારો હાથ રૂમાલ છે, તમારું રબર છે, સંચો છે, નોટબુક છે, કંપાસ બોક્સ છે, આવી નાની નાની વસ્તુનું માપન કરવું હોય તો સેન્ટીમીટર એકમમાં મપાય। ત્યાર પછી છે મીટર। સેન્ટીમીટર કરતાં થોડો મોટો એકમ છે મીટર। તો મીટરમાં આપણે શું માપી શકીએ? તો આપણા વર્ગખંડની બારીઓ, વર્ગખંડનું બારણું, આપણો વર્ગખંડ, વર્ગખંડનું પોઈન્ટડિયું માપવો છે, શાળાનો મેઇન દરવાજો માપવો છે, તો આ બધી વસ્તુઓ આપણા ઘરે બગીચો છે, નાનો અમથો બગીચો છે, તો એ બગીચાની લંબાઈ પહોળાઈ માપવી છે, વર્ગખંડની લંબાઈ પહોળાઈ માપવી છે કે બારી બારણા માપવા છે, બ્લેક બોર્ડ માપવું છે, તો આપણે મીટર એકમમાં માપી શકીએ। પડી સમજ? અને કિલોમીટર, મીટર કરતાં પણ મોટો એકમ છે કિલોમીટર। તો કિલોમીટર એ ખૂબ મોટો એકમ છે, માટે આ એકમનો ઉપયોગ બે ગામ કે શહેર વચ્ચેનું અંતર દર્શાવવા માટે થાય છે। બે ગામ કે શહેર વચ્ચેનું અંતર દર્શાવવા માટે કિલોમીટર એકમ વપરાય છે। તો જોજો બરાબર, લંબાઈનો સૌથી મોટો એકમ છે કિલોમીટર, કિલોમીટર કરતાં થોડો નાનો એકમ છે મીટર અને મીટર કરતાં નાનો એકમ છે સેન્ટીમીટર। હવે ધ્યાન આપજો, 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય। 1 કિલોમીટરના મીટર કેટલા? તો 1 કિલોમીટર એટલે 1000 મીટર। હવે મીટર એટલે 1 મીટર એટલે કેટલું? બરાબર જોજો, 1 મીટર એટલે 100 સેન્ટ, 1 મીટરના સેન્ટીમીટર કેટલા? તો 100। ધ્યાન આપજો, 1 મીટર બરાબર 1 મીટરના સેમી પૂછે તો 100 અને 1 કિલોમીટરના મીટર પૂછે તો 1000। મોટો એકમ તમારે યાદ રાખવાનું, મોટો એકમ આવે કિમી એટલે 1000, અને મીટર સેમી આ નાના એકમ આવે તો 100। 100 સેમી એટલે કેટલું થાય? હું તમને સમજાવ, તમારી જે લાંબી ફૂટપટ્ટી છે, મોટી ફૂટપટ્ટી, એ 30 સેન્ટીમીટરની આવે છે, બરાબર ને? 30 સેન્ટીમીટર, તો એવી 3 ફૂટપટ્ટી અને બીજા 10 સેમી એટલે 100 સેમી થાય। હું તમને આસને બતાવું, જુઓ, આટલું ડીશ, આ ડીશ અને આ 10, તો લગભગ આટલું 1 મીટર થાય। ખ્યાલ આવી ગયો? આટલું 1 મીટર જેટલું થઈ જાય।
तो एक मीटर एटले सौ सेंटीमीटर, सौ सेंटीमीटर एटले केटलो हवे तमने ख्याल आव्यो, सौ सेंटीमीटर एटले तमारी जे मोटी फूटपट्टी छे एवी त्रण, अने बीजू दस छे, त्रण ले एटले नेव थाय अने बीजू दस ले एटले सौ थई जाय, सौ सेमी एटले एक मीटर। त्यार पछी छे वजन, वजननो एकम छे किलोग्राम अने ग्राम, किलोग्राम अने ग्राम, वजननो मोटो एकम छे किलोग्राम। कोई पण वस्तु लेवा जाओ तो आपणे किलोग्राममां मापीए छीए, मम्मी शाकभाजी लेवा जाय छे तो किलोग्राममां लावे छे, बटाका कांदा आपणे लावीए छीए किलोग्राममां लावीए छीए, तो वजननो मोटो एकम किलोग्राम, अने ओछी वस्तु લેવું હોય તો નાનો એકમ છે ગ્રામ, અને એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ। આ ખાસ ધ્યાન રાખવાનું, આની પરથી તમારે દાખલા ગણવાના આવશે। એક કિલોગ્રામના ગ્રામ કેટલા છે? એક હજાર। પડી ગઈ સમજ? હવે ધ્યાન આપજો, હજી એક વસ્તુ શીખી લેવું, ગુંજાસ। ગુંજાસ એટલે કે પ્રવાહી વસ્તુઓનું માપન, પ્રવાહી વસ્તુઓનું માપન ગુંજાસ થાય છે। એટલે ગુંજાસ કેટલી આપણે માપીએ છીએ તો ગુંજાસ માપવા માટે, પ્રવાહીની ગુંજાસ માપવા માટે લીટર અને મિલીલીટર એકમનો ઉપયોગ થાય છે। મિલીલીટરને આપણે ટૂંકમાં મિલી કહીએ છીએ। શું કહીએ છીએ? મિલી। તો ગુંજાસનો મોટો એકમ છે લીટર અને નાનો એકમ છે મિલીલીટર। મિલીલીટરને ટૂંકમાં મિલી લખાય। એક લીટર બરાબર એક હજાર મિલીલીટર, બરાબર એક લીટરના મિલીલીટર કેટલા થાય છે? એક હજાર। હવે ગુંજાસ કોની મપાય? તો ફક્ત પ્રવાહી વસ્તુની જ ગુંજાસ મપાય। દૂધ, તેલ, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ આવી પ્રવાહી વસ્તુને માપવા માટે લીટર કે મિલીલીટર એકમનો ઉપયોગ થાય, પ્રવાહીની ગુંજાસ માપી શકાય। હવે જુઓ આ બધી વસ્તુ છે, નાણું, લંબાઈ, વજન અને ગુંજાસ, એના આ એકમો છે। એમાં નાના એકમોમાં રૂપિયો મોટો એકમ, પૈસા નાનો એકમ, સમજ પડી? લંબાઈમાં પણ મોટામાં મોટો એકમ છે કિલોમીટર, એના કરતા નાનો એકમ મીટર, અને એના કરતા નાનો સેન્ટીમીટર। આમાં ત્રણ એકમો આવે છે લંબાઈમાં, આપણે આપણે શીખવાના છે આ ત્રણ। વજનના એકમમાં સૌથી મોટો કિલોગ્રામ, વજનનો મોટો એકમ કિલોગ્રામ અને નાનો એકમ ગ્રામ, કિલોગ્રામને આપણે ટૂંકમાં કિગ ગ્રામ પણ કહી શકાય। હવે ગુંજાસ, ગુંજાસનો મોટો એકમ લીટર, નાનો એકમ મિલીલીટર, મિલીલીટરને મિલી કહી શકાય। ખ્યાલ આવી ગયો? હવે જુઓ એક રૂપિયાના પૈસા કેટલા? તો કે સો। આ ખાસ ધ્યાન રાખજો, અહીં પર જ તમારે દાખલા કરવાના આવશે। એક રૂપિયો બરાબર સો પૈસા, સમજ પડી? એક કિલોમીટર એક હજાર મિલીમીટર, એક મીટર સો સેમી। હવે આમાં તમે બે આવે છે તો અટવાઈ જશે, જોજો બરાબર। આમાં યાદ રાખજો કે કિમી આવે ત્યારે હજાર, સમજ પડી? આ મોટો એક કિલોમીટર આવે ત્યારે હજાર, ને મીટર સેમી આવે ત્યારે સો। એક કિગ્રા એક હજાર ગ્રામ, કિલોગ્રામના એક હજાર ગ્રામ, અને એક લીટર એના એક હજાર મિલી। હવે જોઈ લો, સો ફક્ત બે જગ્યા પર આવે છે, રૂપિયા પૈસા અને મીટર સે। તમારે યાદ રાખવા માટે આવું યાદ રાખવાનું છે કે રૂપિયા પૈસા અને મીટર સેમી આવે તો સો, એ સિવાય બાકીની બધી જગ્યા પર હજાર। આટલું તમારે ખાસ યાદ રાખવાનું, કેમ કે આના આધારે જ દાખલા ગણવાના આવશે। જોઈ લીધું દશાંશ અપૂર્ણાંક આવે છે આપણને, હવે તો તેમાં આ ઘણી જરૂર પડશે, તો તમારે મોડે જ રાખવાનું। રૂપિયા પૈસા આવે તો સો, એક રૂપિયાના પૈસા સો અને એક મીટરના સેમી સો, એક મીટર બરાબર સો સેમી ને એક રૂપિયો બરાબર સો પૈસા। આ સિવાય કિલોમીટર આવે, કિલોગ્રામ આવે કે લીટર આવે તો હજાર। જોઈ લીધું બધાએ? આમાં સમજ પડી ગઈ? હવે આ તરફ ધ્યાન આપો, માનો કે આ તમારી માપપટ્ટી છે, તમે જે સ્કેલમાં સ્કેલનો ઉપયોગ કરો છો ને, પટ્ટી આવી છે તમારી, આ સેન્ટીમીટર છે, બરાબર ધ્યાન આપજો, આગળ શૂન્ય આવે છે બરાબર, પછી એક બે ત્રણ ચાર આ રીતે સેન્ટીમીટર લખેલા આવે છે, લગભગ પંદર સુધી। હવે જોજો
આ સેન્ટીમીટરની અંદર બીજા નાના નાના આવા 10 ખાનાઓ છે, તમે જોઈ હશે આવું ટપકું મૂકીને જો હું કોઈ સંખ્યા લખું
કહેવાય દશાંશ અપૂર્ણાંક. સમજ પડી? દશાંશ અપૂર્ણાંક એટલે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને દર્શાવેલો અપૂર્ણાંક. તો 0 પૂર્ણાંક અને વાંચતી વખતે આને પૂર્ણાંક વાંચવાનું છે. શૂન્ય પૂર્ણાંક. હવે અહીંયા એક શૂન્ય છે એટલે પોઈન્ટ પછી એક સંખ્યા. તો એક સંખ્યા એટલે આપણે ઉપરની લઈ લેવાની 0.1. કેમ લખાય? 0.1. આ બોલો તો પણ ચાલે, 0.1 બોલો તો પણ ચાલે. આમાં આગળની જે સંખ્યા છે સાંભળજો, આગળની સંખ્યા જે છે તે સેન્ટીમીટર અને આ છે મિલીમીટર. એટલે અને કેવી રીતે વંચાય? તો 0.1 મિલીમીટર આ રીતે છે. જો 0.1 મિલી. પણ આપણે જ્યારે આમ લખીએ ને 0.1 ત્યારે એની પાછળ આપણે આ જ એકમ લગાડવાનો, સેમી. આ નહીં લગાડવાનું. હવે અને વાંચો, આ સેમી આની સાથે લાગે અને આ છે મિલીમીટર. ખ્યાલ આવ્યો? સમજ પડે છે તમને? 0.1 સેમી એમ બોલાય, પણ આ સેમી અહીંયા આવશે ને આ છે મિલીમીટર. એટલે આ રીતે 0 સેમી 0 સેમી 1 મિલી. ચાલો એ જ રીતે આપણે બીજી જોઈએ. તમને આ રીતે સંખ્યા આપી હોય કે 5.2 સેમી અને છૂટા પાડવા, તો સેન્ટીમીટર અને મિલીમીટરમાં અને છૂટા પાડવા છે. તો આ સેન્ટીમીટર આ 5 સાથે વંચાશે, 5 સેમી અને 2 મિલી. ખ્યાલ આવ્યો તમને? હવે સમજ પડી ગઈ? આ જે એકમ આપેલો છે પાછળ એ આની સાથે વાંચવાનો, પહેલી સંખ્યા સાથે, અને બીજી સંખ્યા સાથે મિમી, સેમી સાથે મિમી. તો 5 સેમી અને 2 મિલી. 2 મિલીમીટર એટલે આવા 2 કાપા. 5.2 હોય એટલે 5 સેમી આખા ને બીજા 2 મિલીમીટર. હવે અહીંયા હું લખું છું, જો 2.5 સેમી. 2.5 સેમી એટલે મારે અહીંયાથી દોરવાનું 0 થી 2 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર આખા અને બીજા 5 કાપા. તો આટલે સુધી 2 પછી 5 કાપા એટલે 2.5 સેમી. સમજ પડી? આમાં 2 સેન્ટીમીટર આખા આવે અને બીજા 5 કાપા આવે. તમે ડ્રોઈંગમાં માપ લો છો, ટીચર લેવડાવે છે તમને કે ભાઈ 10.5 સેમી ની લીટી દોરો, તો તમે આખા 0 થી 10 લેવજો અને ત્યાર પછી 10 પછી બીજા 5 કાપા ગણો છો. એ જે 5 કાપા છે તે બધા એક એક કાપો ગણો, તે મિલીમીટર છે. શું છે? મિલીમીટર. હવે સમજ પડી બધાને? ચાલો અત્યારે મેં તે જેટલી સમજ આપી તે બધાને ખ્યાલ આવી ગયું. ચાલો જોઈ લઉં ફરીથી એકવાર આ જ વસ્તુનું પુનરાવર્તન કરી લઈએ. આજે ફક્ત સમજી લેવા, આપણે દાખલા નહીં ગણાય તો કહીએ પણ ફક્ત સમજો. ચાલો, નાણાંના એકમ કયા કયા? તો રૂપિયો અને પૈસા. એમાં રૂપિયો મોટો, પૈસા નાના. 1 રૂપિયો બરાબર કેટલા પૈસા? 100 પૈસા. હવે લંબાઈ, તો લંબાઈનો મોટો એકમ છે કિલોમીટર. કિલોમીટર કરતાં નાનો એકમ છે મીટર અને મીટર કરતાં નાનો એકમ છે સેન્ટીમીટર. 2 ગામ કે શહેર વચ્ચેનું અંતર દર્શાવવું હોય તો કિલોમીટર. ઓરડાનું માપ, બારણાનું માપ, બાડીનું માપ, સારાના દરવાજાનું માપ, બગીચાનું માપ લેવું હોય તો મીટર એકમનો ઉપયોગ થાય. અને નાની નાની વસ્તુઓ, તમારી નોટબુક છે, સંચો છે, હાથ રૂમાલ છે, આ બધી નાની વસ્તુનું માપ લેવું હોય તો સેન્ટીમીટર. બરાબર. 1 કિલોમીટરના મીટર કેટલા થાય? 1000. અને 1 મીટરના સેન્ટીમીટર કેટલા થાય? 100. 100 ફક્ત 2 જગ્યા પર આવે છે, રૂપિયાના પૈસા 100 અને મીટરના સેન્ટીમીટર 100. બરાબર. ત્યાર પછી આવે છે વજન. તો વજનનો મોટો એકમ છે કિલોગ્રામ, નાનો એકમ છે ગ્રામ. બરાબર. 1 કિલોગ્રામના ગ્રામ 1000 થાય. કેટલા થાય? 1000. હવે ગુંજાશ.
गुंजास हमेशा प्रवाही वस्तु नीज मापी सकाय। तो प्रवाही में शू शू आवे? दूध, तेल, केरोसिन, पेट्रोल, डीजल, आ बड़ी वस्तुओ प्रवाही छे। आ प्रवाही वस्तुओं मापन गुंजास में थाय। तमे चौटा में बधुं शीखेला छे ने। गुंजास नो मोटो एकम छे लीटर अने मिलीलीटर। तो एक लीटर ना 1000 मिलीलीटर थाय। समझ पड़ी ने? गुंजास मापवा माटे अलग अलग प्रकारना मापियानो उपयोग थाय। हवे ध्यान आपजो, 1 सेंटीमीटर ना मिलीमीटर केटला? तो 1 सेंटीमीटर, सेंटीमीटर तो तमने हमणां मापपट्टी पर मैं बतायुं ते आटलू, 1 सेंटीमीटर एना मिलीमीटर केटला? तो के सेंटीमीटरनी अंदर टोटल 10 खाना आवे छे। तो 10 मिलीमीटर, 1 सेंटीमीटर એટલે 10 મિલીમીટર। તો 10 મિલીમીટર માંથી તમે જો 1 ખાનું લેવ, 1 કાપા જેટલું, તો 1 મિલીમીટર થાય। એટલે સેન્ટીમીટરના 10 ભાગ, 10 ભાગ માંથી તમે 1 ભાગ લેવ તો એને અપૂર્ણાંકમાં 1 દશાંશ લખાય, અને એને દશાંશ અપૂર્ણાંકમાં લખવું હોય તો 0.1 સેમી લખાય। આ મેં તમને હમણાં સમજાવ્યું તે છે 0.1 સેમી। હવે આ સેમી આગળની સંખ્યા સાથે લખાય, અને આ 1 સાથે મિલીમીટર એકમ વપરાય, એટલે કે 0 સેન્ટીમીટર અને 1 મિલીમીટર। ખ્યાલ આવી ગયો? કેમ કે આપણે સેન્ટીમીટર લીધું જ નથી। જો આ 0 હોય ને આ 1 હોય, આટલા માંથી આપણે આટલો ભાગ લઈએ, આ 1 સેમી છે, તેમાંથી આપણે આટલો જ ભાગ લઈએ છીએ, તો સેન્ટીમીટર તો હજુ લીધું જ નથી, એટલે 0 સેમી 1 મિલીમીટર, આ 1 મિલીમીટર, આ 10 ભાગમાંથી 1 ભાગ લીધો 1 દશાંશ, અને વંચાઈ 1 દશાંશ, ને અને વંચાઈ 0.1 સેમ, 0.1, અથવા 1 ફક્ત કઈ જ ની વાંચવું હોય તો 1 દશાંશ, આટલું પણ વાંચી શકાય, 0.1 આગળ ની બોલો તો 1 દશાંશ। ચાલો, સમજ પડી આટલી? હવે જુઓ, હવે તમારી સ્વાધ્યાય પોથીની અંદર પાના નંબર ખોલો 123, 123માં પાના પર દાખલા નથી, આપણે બહુ બધું નથી કરવાનું આજે, તમને પહેલો દાખલો જે આપ્યો છે એમાં ધ્યાન આપો। નીચે આપેલી વસ્તુનું ઉદાહરણ મુજબ માપન કરો, ખાલી માપપટ્ટીથી માપવાનું છે, બરાબર? માપતા તો તમને આવડે જ છે ને, તમે ડ્રોઈંગમાં માપ લેવ જ છો। તો જો પહેલી વસ્તુ આપેલી છે, તમને ગાજરનું ચિત્ર આપ્યું છે, દેખાય છે? પહેલું ચિત્ર જો, ગાજરનું ચિત્ર છે, પછી એની લંબાઈ માપવાની છે તમારે। ગાજરની તમે લંબાઈ માપી લો તો એની લંબાઈ આવશે માપપટ્ટીથી, સેન્ટીમીટરમાં માપવાની, માપપટ્ટીથી મપાઈ જશે, તો ગાજરની લંબાઈ આવશે 14.8 સેમી। તમે માપજો, આટલી આવશે 14.8 સેમી। એની નીચે છે નળી જેવું છે, નળાકાર આકાર આવો આપેલો છે તમને, જો આવો છે ને નળાકાર, તો નળીની લંબાઈ આવશે 11.8 સેમી। આ નળીને તમે માપજો, આટલું આવશે। ત્યાર પછી જે છે મીણબત્તી, ત્રીજું મીણબત્તી છે, મળ્યું? તો મીણબત્તીની લંબાઈ છે 9.6 સેમી। એના પછી છે ભીંડાની લંબાઈ, ભીંડો છે ને, તો એ ભીંડાની લંબાઈ આવશે 7.8 સેમી, 7.8 સેમી। એની નીચે છે ખીલી, શું છે? ખીલી છે, તો ખીલીની લંબાઈ આવશે 4.2 સેમી, અને એની નીચે છે પેન્સિલ, તો એ પેન્સિલનું ઉદાહરણમાં માપ લખેલું જ છે, જુઓ 2.8 સેમી, પેન્સિલને માપપટ્ટી પર જ મૂકેલી છે, જો નીચે મયરું। હવે આ જે ઉપરના ચિત્રો આપ્યા છે ને, એ બધાને આપણે માપવાના છે ને, નીચે એનું માપ લખવાનું છે। જુઓ પહેલું ઉદાહરણ, જો ઉદાહરણમાં પેન્સિલની લંબાઈ આપી છે, તો પેન્સિલની લંબાઈ છે 2.8 સેમી, તમને ચિત્રમાં બી દેખાય જ છે, માપપટ્ટી પર જ પેન્સિલ ગોઠવેલી છે, બરાબર? તો 2.8 સેમી એ પેન્સિલની લંબાઈ છે,
પછી એક આ ને છૂટા પાડીને લખવાના છે તો આ સેન્ટીમીટર આપણે કોની સાથે લખવાના બે સાથે તો બે સેમી જોજો બરાબર બે સેમી 8 મી આ રીતે ઉદાહરણમાં જોઈ લેવા આપેલું છે બે સેમી 8 મી થઈ ગઈ પેન્સિલની લંબાઈ ચાલો ત્યાર પછી એક નંબર જો એક નંબરમાં ખીલીની લંબાઈ તો ખીલીની લંબાઈ કેટલી છે આપણે લખી છે 4.2 સેમી ખીલીની લંબાઈ કેટલી છે 4.2 સેમી તો પહેલી ખાલી જગ્યામાં લખી દેવ 4.2 સેમી અને અમે છૂટા પાડો 4.2 સેમી લંબાઈ છે અને આપણે છૂટા પાડીએ તો 4 સેમી 2 મી હવે તમને ખ્યાલ આવે છે આ સેમી આપણે આ 4 સાથે એકમ લગાવવાનો આ એકમ ને 2 મિલીમીટર કહેવાય કારણ કે બે કાપા છે તમે માપો છો તો 4 પછી 2 કાપા આવે છે ખીલીની લંબાઈ એટલે 4 સેન્ટીમીટર પૂળા અને બીજા 2 કાપા એટલે કે 2 મિલીમીટર ખ્યાલ આવ્યો ને ચાલો ત્રીજું જુઓ મીણબત્તીની લંબાઈ તો મીણબત્તીની લંબાઈ છે 9.6 સેમી પહેલી ખાલી જગ્યામાં લખવાનું 9.6 સેમી બરાબર અને બીજી ખાલી જગ્યામાં એને છૂટા પાડીને લખો તો 9 સેન્ટીમીટર અને 6 મિલીમીટર એટલે આ રીતે લખાય 9 સેમી 6 મી આ મીણબત્તીની લંબાઈ 9 સેમી 6 મી હવે નળી નળીની લંબાઈ પૂછી છે ચોથું જુઓ નળીની લંબાઈ કેટલી છે આપણે માપ લીધેલું છે 11.8 તમે માપ પટ્ટીથી માપો 11.8 સેમી આવે તો પહેલી ખાલી જગ્યામાં આમાં લખી દેવાનું 11.8 સેમી લખી દેવ નળીની લંબાઈ 11.8 સેમી લખ્યું હવે એને છૂટા પાડો તો 11 સેમી 11 સેમી 8 મી જેટલા કાપા હોય તે 8 અને એની પાછળ આપણે મીમી લગાવવાનું છે એટલે 11 સેન્ટીમીટર આખા છે ને બીજા 8 કાપા છે ચાલો પાંચમું જો ગાજરની લંબાઈ તો ગાજરની લંબાઈ આપણે પહેલા જ માપી કેટલી આવે છે 14.8 સેમી ગાજરની લંબાઈ 14.8 સેમી લખ્યું 14.8 હવે એને છૂટા પાડી દો 14 સેમી 8 મી એને કઈ રીતે વંચાય તે તો 14 સેમી 8 મી ચાલો બધું લખાઈ ગયું તમારું ફરી એકવાર બોલી જાઉં છું જો ખીલીની લંબાઈ 4.2 સેમી હવે એને વાંચવું હોય તો 4 સેમી 2 મી પછી બીડાની લંબાઈ 7.8 સેમી એટલે કે 7 સેમી 8 મી મીણબત્તીની લંબાઈ 9.6 સેમી એટલે કે 9 સેમી 6 મીમી નળીની લંબાઈ 11.8 સેમી એટલે 11 સેમી 8 મીમી અને ગાજરની લંબાઈ 14.8 સેમી એટલે 14 સેન્ટીમીટર અને 8 મિલીમીટર હવે આ રીતે તમે લખીને પછી આ રીતે છૂટા પાડીને પાડી દીધા આ રીતે એને વાંચી શકાય હવે દાખલા નંબર 2 જુઓ મિલીમીટરમાં રૂપાંતર કરો ધ્યાન આપજો મિલીમીટરમાં રૂપાંતર કરો એટલે તમને પહેલું આપ્યું છે 0.5 સેમી 0.5 સેમીના મિલીમીટર કેટલા તો સાંભળીને બરાબર જો સેન્ટીમીટર છે આ તો આ સેમી આની સાથે લાગે આપણે ખબર જ છે કે આ એકમ આની સાથે લાગે તો 0 સેમી અને 5 મીમી આપણે મિલીમીટરમાં સેન્ટીમીટરમાંથી મિલીમીટરમાં રૂપાંતર કરવાનું છે તો આ સેન્ટીમીટર આપ્યા છે તો આને મિલીમીટરમાં કઈ રીતે રૂપાંતર થાય તો કે 0.5 દશાંશ અપૂર્ણાંક છે કારણ કે વચ્ચે ટપકું છે ને તો ટપકાવાળું હોય એટલે દશાંશ અપૂર્ણાંક અને સાદામાં ફેરવું તો પોઈન્ટ પછી એક સંખ્યા આપ્યો છેદમાં 10 તો 5 દશાંશ અને શું કહેવાય 5 દશાંશ એટલે કે 10 ભાગમાંથી 5 ભાગ આના આ 10 ભાગ છે 5 ના
છેદમાં 10 સેમ એટલે કે 10 ભાગમાંથી 5 ભાગ લેવાના એટલે 5 મિલીમીટર સમજ પડી અને 5 સેમ એટલે કે 5ના છેદમાં 10 કઈ રીતે પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો છેદમાં 10 મુકાય પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો છેદમાં 100 મુકાય બરાબર એટલે કે અહીંયા અને અને આ કઈ રીતે જોવાનું જો ટોટલ 10 ભાગ 10 ભાગ માંથી 5 ભાગ લીધા તો એને કહેવાય 5 મિલીમીટર 10 ભાગ લેવ તો આખું 1 સેમી થાય બરાબર મને 5 જ ભાગ લીધા છે એટલે મિલીમીટર થશે તો 5 મિલીમીટર અને બીજી રીતે જોવું હોય તો આ સેન્ટીમીટર આ શૂન્ય સાથે લાગે શૂન્ય સેન્ટીમીટર અને 5 મિલીમીટર ચાલ એવી રીતે છે 0.9 સેમી 0.9 સેમી હોય તો તમારે 0 સેમી અને 9 મિલીમીટર તો આનો જવાબ આવશે 9/10 બરાબર 9/10 બરાબર 9 મિલીમીટર સેમ આ જ રીતે છે સેમ જ દાખલો છે જોઈ લીધું ત્રીજો દાખલો છે 8 સેમી હવે 8 સેમી ના આપણે મિલીમીટર બનાવવા છે તો આપણે 1 સેમી ના મિલીમીટર કેટલા તે ખબર છે 1 સેન્ટીમીટર એટલે આટલું અને મિલીમીટર કેટલા તો 10 બરાબર 1 સેન્ટીમીટર બરાબર જો રાખો આ 1 સેમી છે 1 સેમી ના કુલ 10 ખાના છે તો આ 10 મિલીમીટર છે ના 1 સેમી ના 10 હોય તો 8 સેમી ના કેટલા તો 8 સેમી ના 8 ગુણ્યા 10 બરાબર કેટલા થશે 10 8 વાર 80 મિલીમીટર અહીંયા આ રીતે નથી પોઈન્ટ વાળા આ બે દાખલો અલગ છે આ દાખલો અલગ છે અહીંયા 8 સેમી ના મિલીમીટર બનાવવાના તો આપણે 1 સેમી ના 10 મિલીમીટર ખબર છે તો 8 સેમી ના 80 થાય 80 કેવી રીતે આવે તો કે 8 ગુણ્યા 10 8 ને 10 એ ગુણી કાઢી કેમ 10 એ ગુણ્યા કારણ કે 1 સેન્ટીમીટર ના 10 મિલીમીટર છે ને આપણે મિલીમીટર માં જ રૂપાંતર કરવાનું છે તો 1 સેમી ના 10 હોય તો 8 સેમી ના 8 ગુણ્યા 10 એટલે 80 મિલીમીટર અને એના પછીનો દાખલો છે 10 સેમી ચાલો 10 સેમી ને મિલીમીટર માં ફેરવો તો આ સેમ જ દાખલો 1 સેન્ટીમીટર ના કેટલા મિલીમીટર છે 10 બરાબર જુઓ 1 સેન્ટીમીટર ના 10 મિલીમીટર તો 10 સેન્ટીમીટર ના 10 ગુણ્યા 10 1 સેમી ના 10 થાય તો 10 સેમી ના 10 તે 10 એ ગુણો તો 10 ગુણ્યા 10 નો ગુણાકાર કે કરવાનો મોડે કર નાખવાનો 10 10 વાર 100 100 મિલીમીટર અથવા 1 1 વાર 1 અને આ શૂન્ય અને આ શૂન્ય બંને ની પણ મૂકી દેવાના શૂન્ય બધા મૂકી દેવાના શૂન્ય વાળો ગુણાકાર હોય તો દાખલો ની કરવાનો મોડે કરતા શીખી જવાનું 1 1 1 અને આ બંને શૂન્ય અહીંયા મૂકી દીધા 100 મિલીમીટર કેમ કે આપણે મિલી માં રૂપાંતર કરવાનું છે તો 10 ને 10 એ ગુણી કાઢ્યા એટલે 100 મિલીમીટર થઈ ગયા ચાલો હવે આટલી સમજ પડી આજે તમને સેન્ટીમીટર માંથી મિલીમીટર માં રૂપાંતર કરવું હોય તો 10 વડે ગુણવાનું અથવા પોઈન્ટ માં દશાંશ માં આપેલ હોય તમને આ રીતે તો 10 વડે ભાગવાનું દશાંશ આ રીતે ચાલો આવી ગયો બધાને કારણ કે 1 સેમી ના 10 મિલીમીટર થાય છે તો તે પ્રમાણે આપણે દાખલા ગણવાના ચાલો તો આજે આપણે 10મો અને 100મો ભાગ એમાં ફક્ત સમજૂતી મેળવી છે અને પહેલો ને બીજો દાખલો કરેલો છે બરાબર હવે કદાચ હું આ વિડિયો સાથે આ એક પાનાનો ફોટો નહીં પણ મોકલાવું જ્યારે આપણે બીજો ત્રીજો આગળના દાખલા કરીશું ત્યારે હું તમને આનો ફોટો મોકલાવીશ એકલો વિડીયો પણ આવે તો ફક્ત વિડીયો જોવાનો અને સમજી લેવાનો દાખલા આપણે પછી ગણીશું બરાબર